નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 5માં આવેલ અખંડ આનંદ સોસાયટી નજીકના શ્રી જય અંબે મંદિર ખાતે સતત 5માં વર્ષે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીના પૂજન હવન સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 5માં આવેલા શ્રી અખંડ આનંદ સોસાયટી તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો નજીકના જય અંબે મંદિર ખાતે સતત 5માં વર્ષે ચૈત્ર નવરાત્રિ, કે જેને ગુપ્ત નવરાત્રિ કે વાસંતી નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ નવરાત્રિ દરમિયાન અહીં જય અંબે યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીના પૂજન હવન તેમજ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ સાથે જ સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો તેમજ જય અંબે યુવક મંડળના આગેવાનો સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા. અહીં માઈ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માં અંબાના દર્શન પૂજન કર્યા અને મહાપ્રસાદીનો લાભ લીધો. નવરાત્રિ, જેને ગુપ્ત નવરાત્રિ પણ કહેવાય છે, એના મધ્યમાં આજે છઠના ભાગ રૂપે અખંડ આનંદ સોસાયટી પાસે આવેલ શ્રી અંબે માના મંદિર પાસે યુવક મંડળના માધ્યમથી અખંડ આનંદ સોસાયટીની જે નવજીવન હાઉસિંગ વિસ્તાર છે એના વિસ્તારના તમામ ભક્તજનો અને ઉપસ્થિતિ જો જોઈએ તો અહીંયા વિસ્તારના કાઉન્સિલર તેજલબેન, પ્રફુલ્લાબેન, નૈતિકભાઈ અને અમારી સંગઠનની ટીમના પ્રમુખ કેશુભાઈ સાથે પ્રભારી અરવિંદભાઈ, આ યુવા ટીમના અગ્રણી એવા કિરીટભાઈ, અમારા મહિલા મોરચાના છાયાબેન, યુવા મોરચાના હેરીભાઈ, આ તમામ મિત્રોની ઉપસ્થિતિમાં જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમાં આપ જુઓ છો મોટી સંખ્યામાં ભક્તજનો પ્રસાદી લેવા આવ્યા છે અને પ્રસાદી લઈને અન્નનો બગાડ પણ નથી કરતા અને નીચે બેસીને પ્રસાદી લઈ રહ્યા છે, તો એનો પણ એક લાવો છે. વર્ષો પહેલાં આપણે જોતા હતા કે ભોજનની ડીશમાં 5-7 આઈટમ હોય અને ખૂબ સારી રીતે પ્રસાદી નીચે બેસીને જમતા હતા, જે હાલમાં આપણે વિસરી પણ ગયા છે અને યાદ કરવાની જરૂર છે. કોરોનાએ સામૂહિક કુટુંબની ભાવના પણ શીખવી છે અને ઘરે બેસીને ઘરનું ભોજન લેતા પણ શીખવ્યા છે, તો માતાજીની કૃપા આવનાર વર્ષોમાં સતત તમામ લોકો પર વરસે એવી પ્રાર્થના. વોર્ડ નંબર 5માં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે અખંડ આનંદ સોસાયટીની બાજુમાં મા અંબે ગ્રુપ દ્વારા, મારી સાથી મિત્રો, અમારી ટીમ દ્વારા સતત 5 વર્ષથી કન્ટિન્યુઅસ અહીંયા માતાજીની નવરાત્રિ તેમજ માતાજીના ભંડારાનું જે આયોજન કરી રહ્યા છે, તો આપ જોઈ શકો છો કેટલી માત્રામાં પબ્લિક છે. કમસે કમ 7-8 હજાર વ્યક્તિઓ માતાજીનો લહાવો, પ્રસાદીનો લહાવો લઈ રહ્યા છે. માય ભક્તો ખૂબ જ સારી રીતે, સુંદર રીતે પ્રસાદીનું અહીંયા ભોજન લઈ રહ્યા છે. સર્વ વડીલો, ભૂલકાઓ, માતાઓ, બહેનો ખૂબ જ સુંદર રીતે, ખૂબ જ સારી રીતે, એકદમ વ્યવસ્થિત રીતે ભોજનનું, પ્રસાદીનો લહાવો લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો.